गुड मॉर्निंग बाल मित्रों, આપણે ધોરણ 4 ની અંદર પાઠ 16 કામનો મહિનો પાઠ જોયો. હવે આપણે આગળ એની આગળ થોડાક સવાલના જવાબ ને એવું જોઈશું. તો કે ગીજુભાઈ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? ગીજુભાઈ આ પત્ર ઈસવીસન 1936 માં લખ્યો હતો. અત્યારે ઈસવીસન 2020 ચાલે છે. તો આ પત્ર લખાયો તેને 84 વર્ષ થયા, પણ અત્યારે હવે આપણે 2021 ની અંદર આવી ગયા એટલે અહીંયા કેટલા વર્ષ થશે? 85 વર્ષ થશે. અને આ પત્ર આપણને શરૂઆતમાં જ આપણને આ તારીખ આપેલી છે. અહીં ઘણા પક્ષીઓની વાત આવી છે, તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? તો કે ચકલી જોઈ, કબૂતર, સુગરી, કાગડો, દેવચકલી વગેરે આપણે જોયા છે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે? ક્યાં ક્યાં? તો કે બીજા ઘણા બધા પક્ષીઓ અમે જોયા છે, જેમ કે મોર, પોપટ, કાબર, બગલો, ઢેર, શામળું, તેતર, ટીટોડી, હોલો, બાજ, સુખાબ, આ બધા પક્ષીઓ આપણને જોવા મળે છે. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે કે ક્યાં જોયો છે? હા, મેં પક્ષીઓનો માળો જોયો છે, વૃક્ષો પર, ઘરમાં, ખેતરમાં કે આંગણામાં જોયા છે. તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે. તમારે બાળ મિત્રો તમારું મનપસંદ પક્ષી જે હોય એનો અવાજ કાઢવાનો છે અને કઈ રીતના ઉડે છે એ પણ તમારે કહેવાનું છે. મારું મનપસંદ પક્ષી મોર છે. તે વજનમાં ખૂબ ભારે હોવાથી ખૂબ ઊંચે, ખૂબ વધારે ઉડી શકતું નથી અને તે ટેહુ ટેહુ કેવો અવાજ કરે છે. કેવો અવાજ કરે છે? ટેહુ, એમ. કેવો અવાજ કરે? ટેહુ ટેહુ અવાજ કરે છે. આ પક્ષી કેવું છે? માથે મુગટ છે અને આ એક કહેવત છે એ હું તમને કહું. આ પક્ષી કયું છે? માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ ચાવી, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને એના માટેથી તમને ખબર પડે કે આ કયું પક્ષી છે, એટલા માટે ચાવીએ પછી તે આપણું રાષ્ટ્રીય પક્ષી. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. તો અહીંયા શું આવશે? આનો જવાબ આવશે મોર. મોર. જો તમારા ઘરની આજુબાજુમાં અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ, યાદ રાખો, માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં. બાળ મિત્રો તમારે માળો જોવો હોય તો તમે જોઈ શકો, પણ માળાથી થોડું દૂર રહીને જોવાનું છે. માળાને અડકવાનું નથી કે એના ઈંડાને કે બચ્ચાને આપણે હેરાન કરવાના નથી, નહીંતર બીજી વાર પક્ષી છે એ ફરીવાર માળામાં આવશે નહીં અને એના બચ્ચા છે એ એની માતાથી વંચિત રહી જશે. એટલે આપણે આવું કરવું જોઈએ નહીં. તો તમારી આજુબાજુમાં કે માળો હોય તો તમે દૂર રહીને જોઈ શકો છો, માળાને તોડવાનો કે અડકવાનો પ્રયત્ન કરવો નહીં. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો. માળો ક્યાં બનાવાયો છે? માળો પાડોશીના ઘરે છત પર બનાવાયો છે. ક્યાં બનાવ્યો હતો? આપણે આ અવલોકન કરવાનું છે આપણી આજુબાજુમાં. તમારે પણ તમારી આજુબાજુમાં અવલોકન કરવાનું છે અને લખવાનું છે. તમારા આજુબાજુમાં ક્યાંય માળો હોય તો તમારે પણ લખવાનું છે. અહીંયા મેં લખ્યું છે માળો ક્યાં બને, તો કે મારા પાડોશીના ઘરે છત પર બનાવાયો છે. માળો શાનો બનેલો છે? માળો ઘાસ, કણકલા અને સૂકા પાંદડાઓનો બનેલો છે. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? માળો બનીને તૈયાર થઈ ચૂક્યો છે. શું તમે ઓળખી શકો કે માળો ક્યાં પક્ષી બનાવ્યો છે? માળો ચકલીએ બનાવ્યો છે. કોનો માળો મેં જોયો હતો? એ હતો ચકલીનો. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? માળો બનાવવા માટે ઘાસ અને ધણકલા તથા બચ્ચાને ખવડાવવા માટે જીવડા અને અનાજના દાણા લાવે છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? ના, માળામાં કોઈ પક્ષી બેઠેલું નથી. બાળ મિત્રો આ સવાલના જવાબ તમારે પણ તમારી પાઠ્યપુસ્તકની અંદર પૂરવાના છે, તો તમે પણ સાથે સાથે પૂરતા જજો. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? ના, માળામાં ઈંડા નથી. તમે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળી શકો છો? હા, મને માળામાંથી ચી ચી જેવો અવાજ સંભળાય છે. તો શું હોય? ઈંડામાંથી બચ્ચા બહાર આવી ગયા છે એટલા માટે ચી ચી અવાજ સંભળાય છે. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે? તો કે નાના જીવડા અને અનાજના દાણા લઈ આવે છે. એક કલાકમાં પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? એક કલાકમાં 3-4 વાર પક્ષીઓ માળામાં આવે છે.
કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? બચ્ચા 2 મહિના પછી માળો છોડી દે છે. બાળ મિત્રો બધું તમારે યાદ રાખવાનું છે અને પાઠ્યપુસ્તકમાં સાથે સાથે પૂરતું પણ જવાનું છે. તમને પ્રશ્નોમાંથી કોઈ પણ પૂછાય પરીક્ષામાં તો તમને ખબર હોવી જોઈએ કે બચ્ચાઓ છે એ માળો છોડી દે એ કેટલા દિવસે છોડે, તો કે બચ્ચાઓ 2 મહિના પછી માળો છે એનો છોડી દે છે. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. પક્ષીઓ છે એ માળો શું કામ બનાવે? ફક્ત ઈંડાઓ માટે. પછી બચ્ચા છે ને મોટા થઈ જાય એટલે શું કરે? માળો છોડી દે. 2 મહિનાના થાય એટલે પુખ્ત વયના થઈ જાય, એટલા માટે એ માળો છે એનો છોડી દે છે. આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો. બાળ મિત્રો તમે ચાલતા થાવ અને બોલતા થાવ અને તમારે ઘર છોડી દેવું પડે તો તમે શું કરો? અનુમાન કરવું જોઈએ. તો આપણે છોડવાનું નથી પણ ખાલી અનુમાન કરવાનું છે કે પક્ષીની જેમ આપણે પણ કદાચ એવું કરવું પડતું હોય તો આપણે શું કરીએ? આપણે ખૂબ હેરાન થઈએ ને, આપણેથી કાંઈ ન થઈ શકે ને. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. જો આપણે કુછ વૃક્ષો પર, પાણીમાં અથવા પાણીની નજીક અને જમીન પર, જો વૃક્ષો પર આવી રીતના અલગ અલગ પક્ષીઓ રહે છે, પછી પાણીની નજીક તો કે બગલો ને એવા છે એ પાણીની નજીક રહે, જમીન પર રહે છે, તો કે બીજા પ્રાણીઓ પર જુદી જુદી જગ્યાએ રહે છે, જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો પર. અલગ અલગ પક્ષીઓ છે એ અલગ અલગ એની રીતે રહે છે. જે વૃક્ષો પર રહેતા હોય એ પશુઓ વૃક્ષો પર રહે છે, પછી પાણીમાં જે બતક છે, બગલો છે, હંસ છે, આ બધા છે એ પાણીમાં રહે, જમીન ઉપર છે તો હું ઘણા બધા પક્ષીઓ, ચકલી, કબૂતર, આ બધા છે એ જમીન ઉપર બેસે છે ખાવા માટે. તો એવી રીતના અલગ અલગ પક્ષીઓ પછી એની રીતે જગ્યાએ રહે છે. પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના. પાણીમાં તરવા, જુઓ આ બચ્ચાના પગલા કેવા છે, જુઓ પોળા અને પંજા, એટલે આ પક્ષી છે એ પાણીમાં તરે છે, એટલા માટે એના બતક છે એટલે એના પંજા આવા હોય છે, એ પાણીના તરવાના પંજા લઈ. પછી વૃક્ષની ડાળીઓ પકડવા, જો આ પોપટ છે, પોપટના પંજા આવા હોય છે, ત્રણ આંગળી, એટલે એને એક બે આંગળી આગળ ને એક પાછળ, આવી રીતના એ ડાળી ઉપર પકડીને બેસી શકે છે. પછી ખોરાક ઝડપવા, શિકાર કરવા, તો કે આ બાજ છે, બાજના પગલા હોય એ કેવા હોય આવા, તો કે કોઈ પશુ પક્ષીના પ્રાણ ઓલા કરવા ઓલા શિકાર કરવો હોય તો એને નખોર વાળા એવા પગ હોય છે. જમીન પર ચાલવા માટે તો એને બગલો લઈને છે અને આવી રીતના આંગળી વાળા પગ હોય છે તો એ જમીન ઉપર ચાલી શકે છે. પછી વૃક્ષો ઉપર ચઢવા માટે એને આવી રીતના નખોર વાળા ત્રણ પગ હોય છે તો એ એના નખોર વાળા ઝાડને પકડી શકે અને તેની અંદર માળો બનાવી શકે છે. માંસ ફાળવા, ચાંચ, જો પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની. માંસ ફાળવા અને ખાવા, જો આ બાજની ચાંચ છે તો એવું કરે સમડી, આ જો એની ચાંચ, તો કે એને માંસ ને હું ખાવું હોય તો એ આવી રીતના માંસ થી માંસ ફાડી શકે અને ખાઈ શકે. વૃક્ષના થડને લાકડામાં કાણું પડવા, આનો માળો લાકડાના થડની અંદર હોય એટલે એને કાણું પડવા માટે એની આવી લાંબી ચાંચ પતલી અને અણીદાર થઈ છે. ફૂલોનો રસ ચૂસવા માટે એને થોડીક લાંબી અને જરાક વાંકી હોય છે, તેનાથી એ ફૂલોની અંદર રસ ચૂસી શકે છે. છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા માટે એને લાંબી ચાંચ અને પતલી હોય છે કે જે છીછરા પાણીની અંદરથી કે કાદવમાંથી જીવજંતુ શોધીને ખાઈ શકે છે. બીજ તોડવા અને વાળવા માટે આ જે પાળે એની ચાંચ નાની હોય છે અને થોડીક વાંકી હોય છે કે એ એની અંદર બીજ મોઢામાં નાખે એટલે એને ફાડી નાખે છે અને ખાઈ શકે છે. પછી આ કાવડાની જાત છે, એની જાડે ચાંચ હોય છે, જો અને જરાક સ્થિતિ હોય છે, તો ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે એની ચાંચ કેવી હોય છે? જાડે. પ્રાણીઓના દાંત, તમે જોયું છે કે પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. ગાયને આગળના જે દાંત હોય એ ઘાસ કાપવા અને બાજુના બે જે દાંત હોય છે એ કેવા હોય છે? ચાવવા માટેના સપાટ અને મોટા હોય છે. બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. પછી સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. સાપ શું કરે? ખોરાક ચાવવા માટે
ડંશ મારે ત્યારે એના દાંત નાને છે પણ એ ખોરાક તો આખો ગળી જાય છે। પછી ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે। તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે। એને જીવે ત્યાં સુધી એના દાંત વૈધા કરે છે। એને કઈ પણ વસ્તુ ખાવી હોય તો એના દ્વારા એને કોતરવામાં એના દાંત ઉપયોગી હોય છે। તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો। તમારી ઉંમર 9 વર્ષ, તમારા દાંત કેટલા? તો કે 20। આપણી ઉંમર પ્રમાણે અત્યારે આપણે કેટલા દાંત હોય? 20। કોઈને વધારે પણ હોય, તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે? કેટલા? હા, મારા 5 દાંત તૂટી ગયા છે। તમને કેટલા નવા દાંત આવ્યા છે? મારે હજુ 4 નવા દાંત આવ્યા છે। તમારા કેટલા દુધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? મારા 10 દાંત તૂટી ગયા છે, તેમાંથી 5 દાંત હજુ આવ્યા નથી। બાળમિત્રો, આપણી આ વર્ષની ઉંમર એટલે કે આપણે 9 વર્ષની ઉંમર હોય અત્યારે આપણે દાંત પડી જાય છે, પછી જે નવા દાંત આવે એ પછી આપણે પડતા નથી। પણ આટલા વર્ષે 9 વર્ષે જે દાંત પડે અને પછી આવે છે અને એ અત્યારે આપણા મોઢામાં કેટલા દાંત હોય? 20। નહીતર આમ ગણીએ તો દાઢ અને દાંત બધું થઈને આપણા મોઢામાં કુલ કેટલા દાંત હોય? 32। પણ તમારી ઉંમર પ્રમાણે તમારા મોંમાં 20 દાંત હોય છે। દાંત વિશે વધારે શોધો। તમારા મિત્રના દાંત જુઓ, શું તે જુદા જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દો। આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? તો આગળના દાંત કેવા હોય છે? લાંબા હોય છે, જુઓ, લાંબા અને ધારદાર હોય છે। જ્યારે પાછળના દાંત કેવા હોય છે? બેઠલા હોય છે। અને આપણે કે આ દાંત છે એ આપણે ખોરાક કાપવા માટે ઉપયોગ કરીએ છીએ અને આને આપણે ચાવવા માટે ઉપયોગ કરીએ છીએ। કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય, બંને ઉપર અને નીચે, તો તમે જામફળ કેવી રીતે ખાઓ? આપણે ઉપરના અને નીચેના દાંત ન હોય આગળના, તો આપણે કઈ રીતના જામફળ ખાઓ? આગળના દાંતની મદદથી આપણે જમરૂખને કાપીને બટકું ભરીને ખાઈ શકીએ છીએ। પણ તો જો આગળના દાંત ન હોય તો ચપ્પુની મદદથી જમરૂખના ટુકડા કરીને પાછળના દાંતની મદદથી ખાઈ શકીએ છીએ। તો શું કરવું પડે? જમરૂખના ટુકડા કરી અને આપણે ખાવા પડે, જેવી રીતના આપણે કોઈ ગૌઠા માણસ કે કોઈ નાના છોકરા ખાતા હોય એ રીતના। તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ દાંત નથી, તમને કોઈને રોટલી આપે તો તમે કેવી રીતે ખાશો બતાવો? આવી પરિસ્થિતિમાં આપણે વૃદ્ધ વ્યક્તિઓની જેમ ખોરાક ખાવો પડશે। તો શું કરવું? વૃદ્ધ વ્યક્તિ કઈ રીતના ખાય અને પાછળના દાંત ન હોય તો? તો એના માટે એ લોકો છે રોટલીનો ગોળ કરે, પછી ચોળી ચૂરમું કરી અને એવી રીતના ખાય જેનાથી ચાવ્યા વગર પણ ખાઈ શકે છે। તો આપણે પણ આવી રીતના વૃદ્ધ વ્યક્તિની જેમ ખાવું પડશે। તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? જો એક પણ દાંત ન હોય તો આપણે એકદમ નરમ અને પોચી વસ્તુઓ તેમજ પ્રવાહી વસ્તુઓ જ ખાઈ શકીએ છીએ। આપણા મોંમાં દાંત ન હોય તો આપણે નરમ, પ્રવાહી વસ્તુઓ અને પોચી વસ્તુઓ ખાઈ શકીએ છીએ। ઘણા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? તો કે ઘણા માણસો કે જેમને દાંત હોતા નથી તેઓ સખત વસ્તુઓ જેવી કે બદામ, પિસ્તા, અખરોટ વગેરે ખાઈ શકતા નથી। એઓને શું ખાવું ભાવે? તો કે શીરો છે, ખીચડી છે, દાળ ભાત છે, તો આવું નરમ વસ્તુ છે એ લોકો ખાઈ શકે છે। બાળમિત્રો, આપણે 5-16 કામનો મહિનો 5 જોયો, હવે આના પછીના આપણે સવાલના જવાબ છે એ નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું। ત્યાં સુધી બાય બાય।